सुरेन्द्रनगर जिल्लामां नर्मदा केनाल द्वारा आपवामां आवतुं पाणी बंद करी देवाता खेडूतोनी हालत कफोड़ी बनी छे अने उनाळु वावेतर पर तेनी असर पड़ी तेम छे। महत्वनुं छे कि खेडूतोए अनेक आशाओ साथे अंदाजे 35,000 हेक्टर जमीनमां विविध पाको जेम के तल, जुवार, गुआर वगैरेनुं वावेतर कर्युं, परंतु ताजेतरमां सरकार द्वारा खेडूतोने कोईपण जातनी जाण कर्या वगर ज केनालमां पाणी बंद करी देवाता खेडूतोना उनाळु पाकने 40% जेटलुं नुकसान पहोंच्युं छे। त्यारे सरकार द्वारा उनाळु पाकने बचावा केनालमां फरी पाणी छोड़वामां आवे तेवी मांग उठी छे। એક બે પાણ આપ્યા હોત પાણીના તો મારે તલ પાકી જાત, અને મુખ્ય મુદ્દો એ હતો કે એક એક બંધ થઈ જઈ શકે અને કોઈને જાણ કર્યા વગર, અને જો સરકારની એટલી અમારી મહેરબાની છે જો પાણી એક જ બે પાન છોડી દે તો અમારે એટલો ફાયદો થઈ જાય તલને। શિયાળુ પાક મારે નિષ્ફળ્યો હતો વરસાદના હિસાબે, એટલે અત્યારે માંડમાંડ કરીને મેં ઉનાળું તલ વાવ્યા, બે પાન પાયા હતા, અચાનક અમને જાણ કર્યા વગર કેનાલ બંધ કરી દીધી, એટલે પાકને નુકસાન મોટું જાય એવું કે તો અમે અમારા નાના ખેડૂતને અમારે રોજીરોટી કઈ રીતે કમાવી। સરકાર દ્વારા એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં માઇનોર અને મુખ્ય કેનાલમાં પાણી પૂરું પાડવાની મોટી મોટી વાતો અને જાહેરાતો કરવામાં આવે છે, ત્યારે અચાનક જ કોઈ પણ જાતની જાણ કર્યા વગર કેનાલમાં પાણી બંધ કરી દેતા ખેડૂતોને મોટા પાયે નુકસાની પહોંચી છે। ત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે જે કેનાલ છે એ સાવ ખાલીખમ નજરે પડી રહી છે। વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી આ કેનાલ છે, જેમાં હાલ આપ જોઈ રહ્યા છો કે કેનાલમાં નહીવત પાણી છે। સરકાર દ્વારા પાણી જે કેનાલમાં આવતું હતું તે અચાનક બંધ કરી દેતા ખેડૂતોના ઉનાળુ પાકને મોટા પાયે નુકસાની પહોંચી છે। તલ સહિતના અનેક પાકોનું ખેડૂતોએ આ સાલે વાવેતર કર્યું હતું, પરંતુ કોઈપણ જાતની જાણ વગર કેનાલમાં પાણી બંધ કરી દેતા ખેડૂતોને નુકસાની જવા પામી છે, અને કેનાલમાં પાણી ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે, અને સરકાર દ્વારા કોઈપણ જાતની જાણ કરવામાં ન આવ્યા વગર પાણી બંધ કરી દેતા ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક રોષ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે તાત્કાલિક સરકાર દ્વારા કેનાલમાં પાણી શરૂ કરવામાં આવે તેવી હાલ માંગ ઉઠવા પામી છે। વિરેન ડાંગરેચા, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, સુરેન્દ્રનગર।